નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું બીમડા વિદ્યાલયની ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 હિન્દી, જેની અંદર ત્રીજું પ્રકરણ છે કુત્તે કી વફાદારી, જેની આજે આપણે સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગની અંદર આપણે આ કહાની એટલે કે કુત્તે કી વફાદારી કહાનીની સમજણ મેળવી, જેની અંદર એટલે કે કઈ રીતે શું કહાનીમાં રહેલું છે, જેની અંદર આગળ ભાગની અંદર પણ સમજણ મેળવી કે શું છે આ કહાનીની અંદર. તો આપણે સૌ પ્રથમ મેં તમને કહ્યું કે કોઈ પણ એટલે કે અહીંયા એક કૂતરાની વફાદારી વિશેની વાત કરવામાં આવી છે. એટલે કે કૂતરો એટલે કે એક પાલતુ પ્રાણી હોવા છતાં પણ એની વફાદારી કેવી એના માલિક પ્રત્યે છે, એ વફાદારીનું અહીંયા આ પાઠની અંદર આલેખન કરેલું છે. તો સૌપ્રથમ આપણે હવે આ કહાનીને એટલે કે આ પ્રકરણ સમજણ મેળવીશું. પુરાને જમાને મેં વ્યાપાર કા સામાન લાને લે જાને કા કામ બંજારે કરતે થે. એક બંજારા થા, વહ અપને ઊંટો પર ઘાવો કા માલ સામાન લાદકર શહેરો મેં લે જાતા થા, ઓર વહ સે મિશ્રી ગુડ મસાલે આદિ ભરકર ગાઓ તક લે આતા થા. તો અહીંયા મેં તમને અગાઉ ભાગમાં કહ્યું કે શું છે, તો કે અગાઉ ભાગની અંદર મેં તમને સમજણ આપી કે કેવી રીતે એક લાખો વણઝારો એટલે કે જે વણઝારો હતો અને જે શું કરતો હતો, તો કે એટલે કે વ્યાપાર કરતો હતો. તો શેનો વ્યાપાર કરતો એટલે કે સામાનનો, એટલે મેં તમને કહ્યું હતું કે કેવી રીતે એટલે કે કોઈ વ્યક્તિ એટલે કે પહેલાંના સમયમાં દુકાનો હતી નહીં, પરંતુ જે આપણે જે રસોડા ઘરની અંદર આપણે જે સામાન વાપરીએ છીએ એ સામાન આપણે કે એમાં કે શું કહેવાય મિશ્રી એટલે કે ખાંડ છે, ગોળ છે, મસાલા છે, આ બધી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થતી, એટલે કે આવી રીતે વણઝારા ગામની અંદર પડાવ નાખે અને બધો વસ્તુ લઈને આવે, ત્યારે એ વસ્તુ લઈ લે અને પછી એ જતા રહે, ફરી થોડા સમય પછી ફરી ગામમાં પડાવ, આવી રીતે એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ આવી રીતે પડાવ નાખી અને તે પોતે પોતાનો સામાન વેચતા. તો અહીંયા પણ એક પુરાણા જમાનામાં એટલે કે એક વણઝારો હતો, એટલે કે પુરાણા જમાનામાં માલ લાવવાના અને લઈ જવાના એ વણઝારા કામ કરતા હતા, એટલે કે માલ સામાન લાવવાનું અને લઈ જવાનું કામ કોણ કરતા હતા, તો વણઝારા એટલે કે તેનું એક વણઝારો હતો. તે શું કરતા હતા, તો કે ઊંટો ઉપર એક ગામથી બીજા ગામમાં એટલે કે સામાન લઈ અને એક ગામથી બીજા ગામમાં એટલે કે વેચવા માટે, એટલે કે શું શું વેચવા માટે જતા, તો મિશ્રી એટલે કે ખાંડ, ગુડ એટલે ગોળ અને મસાલા એટલે મસાલા, આ બધું ભરીને એટલે કે ઊંટ ઉપર બધો સામાન ભરી અને તે એક ગામથી બીજા ગામમાં વેચવા માટે જતા હતા. લાખો કા વ્યાપાર થા ઉસકા, ઇસલીએ તો ઉસે લાખા બંજારા કહેતે થે. હવે એનો વ્યાપાર કેવો હતો, તો લાખોમાં એટલે કે એ કામ એટલે કે થોડા પૈસાનો ધંધો નહોતો કરતો, પરંતુ શેનો ધંધો કરતો હતો, તો તે વધારે પૈસાનો ધંધો કરતો, એટલે કે થોડા પૈસાનું કામ નહોતો કરતો પરંતુ વધારે પૈસાનું એ કામ કરતો હતો. એટલે કે અહીંયા બંજારા શું કરે છે, એટલે કે લાખો રૂપિયાનો એટલે કે ઉસકા લાખો રૂપિયા કા ધંધા થાય, એટલે કે એનું કાયનું જે વ્યાપાર હતો, એટલે કે તમને મેં પહેલાં અગાઉ ભાગની અંદર સમજણ આપી કે લાખો વણઝારો શું કરતો હતો, કે લાખો વણઝારો પોતે ધંધા માટે એટલે કે એક ગામથી બીજા ગામ પોતે મસાલા વેચતો, પરંતુ આ સામાનને પહેલાં બીજી એટલે કે આ સામાન જે વેચવા માટેનો જે સામાન લાવો એ સામાન લાખો રૂપિયામાં જ સામાન લાવતો, થોડા પૈસાનો સામાન ને હવે એને ગોળ છે, મિશ્રી છે, આ છે, તો આ બધી વસ્તુને શું એને પહેલાં ખરીદો તો પડી જ દે અને પછી બીજાને વેચી શકે ને, તો એના માટે ખરીદવા માટે એ લાખો રૂપિયાનો સામાન એટલે કે લાવતો અને પછી એને વેચતો, એટલે કે એના કારણે જ એટલે કે એ ધંધો થોડા પૈસાનો નહીં પરંતુ વધારે પૈસાનો ધંધો કરતો હતો, એટલે કે એટલા માટે એના એટલે કે કેટલા પૈસામાં, તો કે લાખો રૂપિયામાં કામ કરતો હતો એટલે કે ધંધો કરતો, માટે જ એને કે એના ઉપરથી એને બધા શું કહેતા, લાખા મંજારા તરીકે એને ઓળખતા હતા. લાખા કે પાસ એક સુંદર કુત્તા હતા, કુત્તા બડા વફાદાર હતા, રાત કો વહ બંજારે કે પડાવ કી રખવાલી કરતા થા, અગર ચોર લુટેરે પડાવ કી તરફ આતે દિખાય દેતે હે તો કુત્તા ભોક ભોક કર ઉન્હે દૂર ભગા દેતા થા. હવે શું કરતો હતો, કે લાખા વણઝારા પાસે શું હતું, તો લાખા વણઝારા પાસે એક સરસ મજાનો કૂતરો હતો, એટલે કે એ કૂતરો શું કરતો હતો, તો કે એ કૂતરો એટલે કે જ્યારે રાત્રિ સમય એટલે કે એક શું હતો, એક તો વફાદાર હતો,
એટલે કે જે શું કરતો હતો રાત્રિની સમયમાં, એટલે કે જે ગામની અંદર, એટલે કે આજે એક ગામ કાલે બીજું ગામ, આમ એક ગામથી બીજા ગામે જ્યારે મસાલા એટલે કે સામાન વેચવા જાય, એટલે કે આ સામાન વેચવા માટે જતો હતો, ત્યારે શું થતું કે રાત્રિની સમયમાં એક ગામની અંદર રોકાણ કરવું પડતું. હવે તરત જ એક ગામથી બીજા ગામથી ત્રીજા ગામ આમ ફરતો માણસ હવે જનરલી વાત કે પોતે ઘરે તરત જ તો આવી ના શકે, એટલે કે તેનું કામ જ હતું એક ગામથી બીજા ગામને, બીજા ગામથી ત્રીજા ગામને, ત્રીજા ગામથી ચોથા ગામ, આમ પોતાનો માલ સામાન વેચવા માટેનું એનું કામ જ હતું. માટે એ શું કરતો તો કે જેના કારણે એટલે કે રાત્રે જે જગ્યાએ પડાવે, એટલે કે શું થાય, એટલે કે જે રાત્રિએ જે ગામમાં રાત પડી જાય એ ત્યાં જ ગામની અંદર શું કરવાનું કે ગામની બહાર એટલે કે એક વૃક્ષની નીચે કે કોઈ જગ્યા પડી હોય જગ્યાની નીચે ત્યાં પોતાના ઊંટો બાંધી દે અને પોતાનો સામાન ત્યાં મૂકી દે અને ત્યાં પછી રાત્રિ રોકાઈ જવાનું. તો આને શું કહેવાય પડાવ. તો કે એટલે કે જે જગ્યાએ જે એક ગામથી બીજા ગામે એ માલ સામાન વેચવા જતો અને જે જગ્યાએ રાત્રિ થઈ જાય તો એ જગ્યાએ પડાવ નાખીને રહેવા લાગે. તો રાત્રિની સમયમાં હવે ઊંટ ઊંઘી ગયા હોય એટલે બધા જે માણસો હોય એ પણ ઊંઘી ગયા હોય અને સામાન મેં કહ્યું ને કે એ કેટલા સામાન કરતો લાખો રૂપિયાનો વ્યવહાર એટલે લાખો રૂપિયાનો સામાન હતો. તો વિચારો કે એના ઊંટ ઉપર કેટલા બધો સામાન હોય, હવે એ સામાન ચોરાઈ જાય તો એને નુકસાન થાય કે ના થાય. માટે રાત્રિની સમયમાં જે ગામની અંદર જે રોકાણો હોય તો આ પડાવની રખવાળી એટલે કે કોણ કરતું, તો એનો કૂતરો કરતો હતો. એટલે કે એનો પડાવ જે હતો, જેનો એનો માલ સામાન હતો, જે રાત્રિની સમયમાં બધા આરામ કરતો હતો, પણ આ કૂતરો એ ધ્યાન રાખતો, એનું દેખરેખ રાખતો કે કોઈ આ સામાનને લૂંટીને લઈ ના જાય, એટલે કે ચોરી કરીને ન લઈ જાય, અને કોઈ અજાણી વ્યક્તિ કે ત્યાં કોઈ આવી જાય તો એ તરત જ ભોકી ભોકીને બૂમો પાડતો, એટલે કે એકદમ જોર જોરથી બૂમો પાડે, એટલે કે જેના પરથી ખબર પડી જાય કે કોઈ અજાણ વ્યક્તિ આપણા સામાન નજીક આવી રહ્યું છે, તરત જ બધા જાગી જાય. બરાબર. તો આ રીતે કૂતરો એની પડાવની રખવાળી કરતો હતો. બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુ ખુશ થા. હવે તમે વિચારો કે તમારા ઘરની અંદર કે તમારા મહોલ્લાની અંદર જો કોઈ આવો કૂતરો હોય, કોઈ પણ પાલતું પ્રાણી હોય અને તમારા ઘરે કોઈ અજાણ વ્યક્તિ આવતું હોય તો તરત જ ભસી જાય. બરાબર. ઘણી વખત કોઈ અજાણ વ્યક્તિ આવે તો કૂતરા શું કરે, પોતાની જાતે તરત જ ભસવા લાગે, એટલે ખબર પડી જાય કે કોઈ નવું વ્યક્તિ આવી છે, માટે કૂતરા ભસે છે. તો અહીંયા પણ શું થાય છે કે કૂતરાનું એટલે કે આ કૂતરાનું કામ એટલું સરસ હતું કે જે રાત્રિની સમયમાં, હવે વિચારો કે લાખો રૂપિયાનો સામાન રાત્રિની સમયમાં જો કોઈ ચોર કે લૂંટારા લઈને જતા રહ્યા તો એનો શું થાય, બધું જ એટલે કે બધી જ મિલકત એટલે કે લૂંટીને લઈ જાય તો એને શું થાય, એના કારણે નુકસાન થાય અને ગરીબ એટલે કે દેવાદાર બની જાય, અને સાથે સાથે એનું સામાન ચોરાઈ જાય તો ઘણી વખત આપણને જાનની હાનિ પણ થાય, અને સાથે સાથે શું થાય કે આપણે એટલે કે સામાન પણ લઈ જાય, જાનની હાનિ પણ થાય અને નુકસાન પણ થાય, તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. તો આ સમયે લાખો વણજારો શું કરતો હતો કે લાખા વણજારાને એટલે કે એટલે કે કૂતરો હતો એ રાત્રિની સમયમાં મસ્ત રાત્રિની સમયમાં એ આખા પડાવની રખવાળી કરતો કે જેના કારણે એને કોઈ પણ સામાન ચોરી થઈ શકે નહીં. એટલે માટે એની રખવાળીના કારણે એટલે કે લાખો વણજારો એને શું કરતો, કૂતરાને અતિ બહુ એટલે કે એના કૂતરાની વફાદારીથી બહુ જ ખુશ હતો. એટલે કે કૂતરાનું જે કામ કરતો હતો, જે વફાદારીનું કામ કરતો હતો, એનાથી એ અત્યંત ખુશ હતો અને એને વધારે પડતું એટલે કે શું કહેવાય, અત્યંત ખુશ હોવાને કારણે એટલે કે ખુશ તો હતો પણ સાથે સાથે એની વફાદારી કરતો હતો, માટે એ શું એને પ્રિય પણ હતું. એટલે કે કૂતરાનું કામ એ રાત્રિની સમયમાં પડાવની રખવાળી તો કરતો પણ સાથે સાથે શું થતું તો કે એ પડાવની રખવાળી કરતો અને સાથે સાથે એને વફાદાર હતો, માટે એ લાખાને એ કૂતરો શું હતો કે ખૂબ જ ખુશ એટલે કે વફાદારી ખોતો, માટે એને કૂતરા પણ બહુ ખુશ હતો, માટે એટલે કે એને કૂતરો બહુ જ પ્રિય હતો. એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા ઓર રૂપિયો કી જરૂરત આ પડી. હવે શું થયું, એક વખત મેં કે એક બાર વણજારા એટલે કે એક વાર શું થયું કે વણજારા રૂપિયો મેં માર ખા ગયા, માર ખા ગયા એટલે ખોટ થવી, એટલે શું થયું એટલે કે જે એક વખત એ જે પોતાનો માલ સામાન કે ધંધો કરતો હતો એની અંદર નુકસાન થયું. એટલે કે જે સામાન મેં કહ્યું ને કે લાખો વણજારો લાખો રૂપિયાનો સામાન લાવીને વેચતો હતો તો એ વેચવામાં એને શું થયું, ખોટ થઈ એટલે કે નુકસાન થયું, એટલે કે એને ઘણા પૈસાની શું થઈ ગઈ, માર ખાઈ ગયો, એટલે કે ઘણા પૈસાનું એને નુકસાન થયું. હવે શું થયું, એને પૈસાની જરૂરિયાત પડી. હવે તમે વિચારો કે તમે કોઈ ધંધો જ કરી રહ્યા છો, બરાબર, એમાં તમારે નુકસાન થયું, હવે તમારે એ ધંધા એ નુકસાનમાંથી બહાર નીકળવા માટે ફરી શું કરવું પડે, ફરી તમારે સામાન લાવીને ફરી વેચવો પડે. બરાબર. ત્યારે તમે એ ધંધામાં એટલે કે તમે એ નુકસાન એટલે કે જે નુકસાન થયું એમાંથી તમે બહાર આવી શકો. પરંતુ અહીંયા તો કેવું થયું
કે લાખાવણ જણાને પણ અહીંયા એને ઘણા બધા પૈસાનું શું થયું, નુકસાન થઈ ગયું. પરંતુ હવે નવો સામાન લાવવા માટે પૈસાની જરૂરિયાત પડે કે ના પડે? તમે વિચારો કે તમે એક વખત તો તમે નુકસાનમાં તો આવી ગયા છો, તમારું બધું જ કમાણી તમે એનામાં રોકી હતી બરાબર, અને બધી જ કમાણી વેચી, એ કમાણી જે એમાં રોકી અને એમાં શું થયું, નુકસાન થયું. હવે તમારી પાસે કોઈ પૈસા નથી, તો હવે તમે શું કરવાના? હવે તમારી પાસે પૈસાની, તમારી પાસે પૈસાની જરૂરિયાત છે. શા માટે પૈસાની જરૂરિયાત? જો તમારે એ નુકસાનમાંથી દૂર જવું હોય તો પૈસાની જરૂરિયાત પડે. પૈસાની જરૂરિયાત શા માટે પડે? કારણ કે તમે ફરી કોઈ સામાન લાવો અને ફરી એને વેચાણ કરો તો તમે એના નુકસાનમાંથી બહાર નીકળો. તો અહીંયા લાખા વણજારાને પણ એવું થયું કે ધંધાની અંદર ખોટ થવા દીને નુકસાન જવાના કારણે પછી નવો ધંધો ચાલુ કરવા, ફરી સામાન લાવવાને ફરી વેચવા માટે એની પૈસાની જરૂરિયાત ઊભી થઈ. વહ રાધનપુર કે એક સેઠ કે પાસ પહોંચ્યા, ઉસને અપની બાત બતાઈ. હવે શું થયું કે એને પોતાના ધંધામાં નુકસાન જવાના કારણે, પોતાના ધંધામાં નુકસાન જવાના કારણે હવે એ શું કરે કે હું હવે નુકસાન તો થઈ ગયું, પણ હવે શું, હવે એ વિચારતો હતો કે હવે હું શું કરું, કેમ કેવી રીતે હવે હું બહાર નીકળીશ. કોઈ પણ માણસને ધંધામાં નુકસાન થાય એટલે વધારે પડતું વિચારે, તો અહીંયા એ પણ વિચારે છે કે હવે હું શું કરું. કે એટલે પછી એક સેઠ પાસે પૈસા નથી, પોતાને નુકસાન થયું છે, નુકસાનને દૂર કરવા માટે શું કરવું પડે પોતાને? તો કે પોતાને માલ સામાનથી બચવા માટે, એટલે કે જે લાવવા માટે શું કરે, તો પૈસાની જરૂરિયાત પડે. માટે એ ક્યાં જાય છે? તો રાધનપુરના એક સેઠ પાસે. ક્યાં જાય છે? તો રાધનપુરના એક સેઠ પાસે જાય છે અને ત્યાં જઈને પોતાની ઘટના કહે છે. એટલે કે શું કહે છે, એટલે કે એને શું કહેવાય, ધંધામાં ખોટ થઈ છે અને નવો સામાન લાવવા માટે એને પૈસાની જરૂરિયાત છે, માટે એ બધી કહાની એ સેઠને કહે છે. તો કયા સેઠને કહે છે? તો રાધનપુરના સેઠને કહે છે. સેઠને કહા, રૂપિયે તો મેં દે દૂંગા, મગર ઉસકે બદલે મેં તુમ મુજે ક્યાં ગીરવી રખેંગે રખોંગે. તો કે હા, એટલે શેઠ અહીંયા કે બરાબર, તારી કહાની સાંભળી, તારી વાત સાંભળીને મને લાગ્યું કે હું તને પૈસા આપીશ બરાબર, પરંતુ કે હું તને પૈસા તો આપું બરાબર, તારી વાત, એની વાત સાંભળી અને હું તને એટલે કે પૈસા તો આપું શેઠ કે, પરંતુ તું બદલામાં કંઈક વસ્તુ ગીરવી મૂક. અહીંયા ગીરવી વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુને, પૈસા કે કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય તો ઘણી વખત સોના ચાંદીના દાગીને આપણે ગીરવી મૂકીને આપણે શું કરતા હોઈએ છીએ કે રકમ આપણે લઈ જતા હોય છે, પૈસા લઈ જતા, અને પછી થોડા સમય પછી આપણે પૈસા આપી અને આપણી જે વસ્તુ કિંમતી વસ્તુ છે, જે ગીરવી આપી છે, એ વસ્તુ આપણે પાછી છોડાવી શકીએ. તો આ રીતે શેઠ પણ કહે છે કે હું તને શું આપું, પૈસા તો આપું, પરંતુ તારે બદલામાં કંઈ વસ્તુ ગીરવી મૂકવી પડશે, એટલે કે મને ગીરવી વસ્તુ આપીશ તો હું તને પૈસા આપીશ, એવું શેઠ પણ કહે છે. તો લાખાને કહે છે, લાખા બોલા, શેઠજી મેરે પાસ ફૂટી કોડી ભી નહીં હૈ, મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા હૈ. શું કહે છે લાખા વણજારો? કે લાખા બોલા, શેઠજી મેરે પાસ ફૂટી કોડી ભી નહીં હૈ. શેઠને શું કહે છે કે શેઠ તમારી વાત સાચી છે. શું છે? તમારી વાત સાચી છે, પણ પરંતુ કે મેં જે ધંધો કર્યો એ ધંધાની અંદર, એટલે કે એ વ્યાપારની અંદર મેં મારી બધી જ કમાણી, એટલે કે મારી બધી જ મિલકત અને જે કિંમતી વસ્તુ, એટલે કે જે મતલબ બધી જ વસ્તુ આવી ગઈ, એટલે કે કિંમતી જે પૈસા, એટલે કે બધી જ કમાણીને હું ક્યાં શેમાં રોકી હતી? તો કે મારા વ્યાપારમાં રોકી હતી, એટલે કે મારા ધંધાની અંદર રોકાણ કર્યું હતું, અને જેમાં મારે શું થયું, નુકસાન થયું છે. હવે મારી પાસે ફૂટી કોડી પણ નથી, એટલે કે હવે મારી પાસે થોડા પણ, એટલે કે કંઈ પણ એવી કિંમતી સામાન નથી કે એવી કિંમતી કોઈ વસ્તુ નથી કે જે તમારી સામે હું ગીરવી મૂકી શકું. અહીંયા લાખાનું કહેવાનો મતલબ તમે સમજો કે એની બધી જ કમાણી, એની જીવનભરની બધી જ કમાણી એને પોતાના ધંધાની અંદર રોકી હતી, અને હવે એની પાસે એક કિંમતી, એટલે કે કોઈ પણ સામાન હતો, એટલે કે કોઈ વસ્તુ હતી જ નહીં. તો વસ્તુ હોત, તમે વિચારો કે એની પાસે કોઈ વસ્તુ કિંમતી વસ્તુ હોત, તો એ વેચીને જ પોતાનો ધંધો શરૂઆત ના કરો? શા માટે એ શેઠ પાસે પૈસા લેવા જાત? કારણ કે એની પાસે કશું છે જ નહીં, માટે જ એ શેઠ પાસે ગયો અને શેઠને કહ્યું કે મારી પાસે હવે તમારી હું ગીરવી વસ્તુ તો મૂકું, પણ મારી પાસે એવી કોઈ કિંમતી વસ્તુ નથી કે જે તમારી પાસે હું ગીરવી મૂકું. એટલે કહે છે મારી પાસે ખૂટી કોડી પણ નથી, એટલે કે મારી પાસે કશું જ છે નહીં કિંમતી સામાન કે જે તમારી સામે હું, એટલે કે ગીરવી વસ્તુ મૂકું. એટલે કે મેં, એટલે શું કહે છે, મેં વ્યાપાર મેં સબ કુછ ખો દિયા, એટલે કે મેંને વ્યાપારની અંદર, એટલે કે મેં જે ધંધો કર્યો એમાં મારી બધી જ કમાણીને મેં ત્યાં ખોવી, એટલે કે ખોઈ નાખી છે, એટલે કે બધી જ કમાણીમાં મારે ત્યાં જ વાપરી હતી, ને એમાં મારે શું થયું, નુકસાન થયું. મેરી જબાન પર વિશ્વાસ રખે ઓર મુજે રૂપિયે દીજીએ.
શું કહે છે તમે જુઓ, હવે અત્યારે જમાનામાં તમે વિચારો કે કોઈ પણ માણસ, કોઈ પણ માણસ તમને એક શું કહેવાય મૂકમાં પૈસા આપશે નહીં. અત્યારનો જમાનો એવો છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જગ્યાએ બધી જ બાબતમાં વ્યવહાર કરશે, પરંતુ પૈસા બાબતમાં કોઈ વ્યક્તિ વ્યવહાર કરશે નહીં, અને પૈસા જ બને ત્યાં સુધી તો કોઈ આપશે જ નહીં. તો અહીંયા શેઠ પણ એવું કહે છે કે હું, એટલે અહીંયા શેઠને જ્યારે લાખો કહે છે કે મને તમે પૈસા આપો, મારી પાસે ખોટી કોળી પણ નથી, હા, પણ કે હું તમને કે મારી જબાની એટલે કે જે હું બોલ્યો એના ઉપર વચન આપીને, એટલે કે મને વિશ્વાસ રાખીને મને તમે પૈસા આપો, એટલે કે જે બોલ્યો હું મારી પર, એટલે કે જે મેં વચન આપ્યું તમને કે હું તમને શું, એટલે કે જબાની પર, એટલે કે વચન, એટલે કે હું તમને જે વચન આપું છું જે વિશ્વાસમાં, એટલે કે મને વિશ્વાસ રાખી અને તમે પૈસા આપો, મેં આપકી પૂરી રકમ શુદ્ધ સમજ એક સાલ મેં હી ચૂકા દૂંગા. શું કહે છે કે તમે મને થોડી, એટલે કે તમે મને મારી જબાની ઉપર, મારી વાત ઉપર તમે વિશ્વાસ રાખો, અને જેના ઉપરથી મને તમે શું થોડા પૈસા આપો કે જેના કારણે હું તમને, એટલે કે મારા પર વિશ્વાસ રાખીને કે હું તમને એ પૈસા થોડા સમય પછી, એટલે કે કેટલી મુદ્દતમાં, એટલે કે એક વર્ષની અંદર તમારા સુધ, એટલે કે તમારા જે પણ પૈસા હશે ને જે પણ ખર્ચું, એટલે કે મતલબ વ્યાજ હોય કે પૈસા હોય, બધી જ રકમ હું તમને એ વખતે સમય પાછી આપી દઈશ. તો આ રીતે લાખો વણઝારો શેઠને કહે છે, શું કહે કે મારે જબાની, એટલે કે મારા ઉપર વિશ્વાસ, હવે કોઈ પણ વ્યક્તિ તમને વિશ્વાસ રાખીને પૈસા આપે, વિશ્વાસનો એટલે કે પૈસાનો વ્યવહાર કોઈ પણ વિશ્વાસથી કોઈ આપે નહીં. એટલે અહીંયા કહે છે તમે મારા પર વિશ્વાસ રાખીને પૈસા આપો અને હું એક વર્ષની અંદર હું તમને તમારા પૈસા તમને એટલે કે પાછા આપી દઈશ. તો આ રીતે લાખા વણઝારા અને શેઠ વચ્ચે અહીંયા વાતચીત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગની આપણે ફરી આ પ્રકરણની અંદર અગાઉ ભાગની અંદર ફરી મળીશું. ધન્યવાદ.